નમસ્તે દોસ્તો અજય પાઠશાલા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે છે તારીખ અઠ્યાવીસ એપ્રિલ અને આ વિડીયોમાં આપણે આજના કરંટ અફેરની ચર્ચા કરવાના છીએ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ પહેલો સવાલ છે કે તાજેતરમાં કઈ આઈઆઈટી દ્વારા એક એક્સ રે સ્કેનનો ઉપયોગ કરીને માત્ર પાંચ સેકન્ડમાં કોવિડ નાઇન્ટીનને શોધી શકે તેવું સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે તો મિત્રો જવાબ આવશે આઈઆઈટી રૂરકી ઓપ્શન બી હવે આઈઆઈટી રૂરકી દ્વારા ત્યાંના પ્રોફેસરો દ્વારા એક એવું સોફ્ટવેર બનાવવામાં આવ્યું છે કે જે માત્ર પાંચ સેકન્ડની અંદર જ બતાવી દેશે શોધી શકશે કે જે વ્યક્તિ છે તેની અંદર કોવિડ નાઇન્ટીનની અસર છે કે નથી કોવિડ નાઇન્ટીન પ્રેઝન્ટ છે કે નહીં અને તે મદદ લેશે એક્સ રેની બરાબર તો હવે આપણે આઈઆઈટી રૂડકીના જે સિવિલ એન્જિનિયરિંગ છે ત્યાંના સિવિલ એન્જિનિયરના પ્રોફેસરો દ્વારા આ સોફ્ટવેરને કંઈક માત્ર ચાલીસ દિવસોમાં જ બનાવવામાં આવ્યું છે અને તે એક્સ રેનો યુઝ કરશે અને એક્સરે સ્કેન દ્વારા એ શોધશે કે અંદર કોવિડ નાઇન્ટીન છે કે નહીં બરાબર જે છે એ ઇન્સ્ટિટ્યુટ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી રૂરકી કે જે ઉત્તરાખંડમાં આવેલી છે બરાબર અને તે સિવિલ એન્જિનિયરિંગ માટે વધારે જાણીતી છે હવે આ ઇન્સ્ટિટ્યુટ દ્વારા તાજેતરમાં જ એક વેન્ટિલેટર બનાવવામાં આવ્યું હતું જેનું નામ હતું પ્રાણવાયુ પ્રાણવાયુ નામનું વેન્ટિલેટર તાજેતરમાં જ આઈઆઈટી રૂરકી દ્વારા બનાવવામાં આવ્યું હતું પછી હવે આઈઆઈટીની વાત છે તો આપણે બીજી વસ્તુ જોઈએ તો કે તાજેતરમાં જ આઈઆઈટી રોપર દ્વારા એક રોબોટ બનાવવામાં આવ્યો હતો કે જે દર્દીઓને સંપર્ક ન થાય અને તેમની દવાઓ તેમજ ભોજન આપવા માટેનો એક રોબોટ હતો તે આઈઆઈટી રોપર દ્વારા બનાવ્યો હતો પછી વાત કરીએ તો કે એક આઈઆઈટી મંડી કે તેના દ્વારા હમણાં જ તાજેતરમાં હાઈ સ્પીડ રેમ બનાવવામાં આવી હતી અને તે રેમનું નામ શું છે બધા કમેન્ટ કરીને બતાવો કેમકે આપણે તે કરંટ અફેરમાં જોઈ ગયા છીએ કે આઈઆઈટી મંડી દ્વારા હમણાં જ તાજેતરમાં એક એમ રેમ બનાવવામાં આવી હતી એ રેમનું નામ શું છે જણાવો બરાબર તો મિત્રો આ કંઈક આટલી ઇન્ફોર્મેશન આપણે પહેલાં સવાલમાંથી મળે અને આ રીતે લિંકિંગ કરતું જવાનું કે કઈ આઈઆઈટી દ્વારા શું બનાવવામાં આવ્યું છે બરાબર નેક્સ્ટ સવાલ જોઈએ સવાલ નંબર બે તો સેકન્ડ સવાલ છે કે તાજેતરમાં ક્યાં કોણે સ્વામિત્વ યોજના પોર્ટલ લોન્ચ કર્યું છે તો જવાબ આવશે મિત્રો નરેન્દ્રભાઈ મોદી દ્વારા જ હાલમાં સામિત્ય યોજના પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે તો નરેન્દ્રભાઈ મોદીએ ઈ ગ્રામ સ્વરાજ અને સામિત્વ યોજના પોર્ટલ એ બંને એક સાથે લોન્ચ કર્યા છે તો આપણે વાત કરીએ કે સામિત્વ યોજના પોર્ટલ શું છે તો સ્વામિત્વ યોજના પોર્ટલ અંતર્ગત જે ગ્રામ્ય ગ્રામ્ય વિસ્તારો છે એ ગ્રામ્ય વિસ્તારોમાં બધી જ જમીનો છે તેમજ તેની જે મિલકતો છે એની ચોક્કસ પ્રકારમાં એની ચકાસણી કરવામાં આવશે માપણી કરવામાં આવશે અને તેના માટે તે ડ્રોનની મદદ લેશે તમે પેલા ફોટોમાં જોઈ શકો છો કે ડ્રોનની મદદથી તે લોકો ચકાસણી કરશે માપણી કરશે અને પછી જે તેમના દસ્તાવેજો બનાવવામાં આવશે અને જે સાચો હકદાર હશે તેને સંબંધિત તેને દસ્તાવેજો આપવામાં આવશે તો આ કંઈક યોજના છે કે જેનું નામ સામિત્વ યોજના છે અને આ પોર્ટલ હાલમાં જ નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે બરાબર નેક્સ્ટ સવાલ જોઈએ સવાલ નંબર ત્રણ ત્રીજો સવાલ છે કે તાજેતરમાં કોણે ભારતના સેન્ટ્રલ વિલિજન્સ કમિશનર તરીકે સફર લીધા છે અથવા ગ્રહણ કર્યા છે તો મિત્રો જવાબ આવશે ઓપ્શન એ સંજય કોઠારી તો હાલમાં જ સંજય ભારતના સેન્ટ્રલ વિલિજ વિજિલન્સ કમિશનર તરીકે સફર ગ્રહણ કર્યા છે અને એને કમિશનર બનાવવામાં આવે છે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર બરાબર તો જવાબ છે સંજય કોઠારી તમે ફોટોમાં જોઈ શકો છો સંજય કોઠારી છે કે જે શપથ લઈ રહ્યા છે બરાબર તો આપણે સંજય કોઠારી વિશે થોડી વાત કરીએ કે તે એને ફેબ્રુઆરીમાં જ નિમણૂક કરી દીધા હતા સેન્ટ્રલ વિજિલન્સના કમિશનર તરે તરીકે પણ એને હાલમાં હવે એને શપથ ગ્રહણ કર્યા છે પછી બીજું આપણે જોઈએ તો કે તે જ્યારે આ સેન્ટ્રલ વિજિલન્સના કમિશનર તરીકે એને નિમણૂક કરવામાં આવી એ પહેલાં તે શું હતા તો કે એ પહેલાં તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના એ સચિવ તરીકે હતા અને હાલ હવે તે કમિશનર થઈ ગયા છે સેન્ટ્રલ વિજિલન્સના બરાબર તો હવે તાજેતરમાં જે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નવા સચિવ તરીકે કોની નિમણૂક થઈ એવો સવાલ પૂછવામાં આવે તો મિત્રો યાદ રાખજો કપિલ દેવ ત્રિપાઠી જે છે એ હાલમાં જ હવે નવા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સચિવ બન્યા છે તો આ ક્વેશન પરથી આપણે આટલી ઇન્ફોર્મેશન મળશે જે આપણે યાદ રાખશું અને હવે વાત આવે છે કે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર તો સેન્ટ્રલ વિજિલન્સની વાત કરીએ તો કે જેની સ્થાપના થઈ હતી ફેબ્રુઆરી ઓગણીસો ચોસઠમાં ફેબ્રુઆરી ઓગણીસો ચોસઠમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની સ્થાપના થઈ હતી અને તેનું મુખ્ય હેતુ શું છે તો કે જે આ સરકારી બધી વસ્તુઓ છે એમાં ભ્રષ્ટાચાર છે કે નથી ભ્રષ્ટાચાર થાય કે છે કે નથી થતો તેની જાણકારી કરવી અને તેના અંગે પગલાં લેવા તે અંગેની આ એક આખું એસોસિએશન છે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન બરાબર અને તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં અને હાલ તેમને કમિશનર જે છે તે સંજય કોઠારીને બનાવવામાં આવે છે તો આટલી ઇન્ફોર્મેશન આપણે યાદ રાખશું ક્વેશ્ચન નંબર ત્રણથી નેક્સ્ટ સવાલ જોઈએ ક્વેશ્ચન ચાર કે તાજેતરમાં કયા રાજ્યે સંપર્ક દીદી નામની એક મોબાઈલ એપ લોન્ચ કરી છે તો મિત્રો જવાબ આવશે ઉત્તરાખંડ રાજ્ય દ્વારા હાલમાં જ એક સંપર્ક દીદી નામની મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે હવે આ સંપર્ક દીદી નામની જે એપ છે તે ઉત્તરાખંડના જે શિક્ષણ વિભાગ છે તેના દ્વારા લોન્ચ કરવામાં આવી છે અને તેની અંદર કંઈક એનિમેટેડ વિડીયોઝ અને ઓડિયોઝને એ બધી કન્ટેન્ટ રાખવામાં આવ્યો છે વિદ્યાર્થીઓ મિત્રો માટે અને તે લોકો લોકડાઉન દરમિયાન ઘર બેઠા જ લર્નિંગ કરી શકશે તેના માટેની મસ્ત એપ એટલે સંપર્ક દીધી એપ એ હાલ લોન્ચ કરવામાં આવી છે ઉત્તરાખંડ દ્વારા હવે ઉત્તરાખંડ દ્વારા લોન્ચ કરવામાં આવી છે તો આપણે એના વિશે થોડું જોઈએ મેપમાં તમે જોઈ શકો છો ઉત્તરાખંડ છે કે જે અન્ય કયા દેશ સાથે બોર્ડર ધરાવે છે તો નેપાળ અને નેપાળ સાથે બોર્ડર ધરાવે છે જે આપણે યાદ રાખશું અને દેશના બીજા રાજ્યો જેવા કે હિમાચલ પ્રદેશ છે હરિયાણા છે અને ઉત્તર પ્રદેશ તેના સાથે ઉત્તરાખંડ બોર્ડર ધરાવે છે પછી આપણે વાત કરીએ ઉત્તરાખંડની તો બાજુના ફોટોમાં તમે જોઈ શકો છો કે તેનું કેપિટલ છે દેહરાદૂન તેના હાલના ચીફ મિનિસ્ટર છે ત્રિવેન્દ્રસિંહ રાવત અને ગવર્નર છે બેબી રાની મોર્યા પછી બોર્ડરની તો આપણે વાત જોઈએ આ ઉપરાંત મિત્રો ઉત્તરાખંડની જ્યારે જ્યારે વાત આવે ત્યારે આપણે એક વસ્તુ હંમેશા યાદ રાખશું કે ઉત્તરાખંડમાં જ સૌથી જૂનો કહી શકાય એક નેશનલ પાર્ક આવેલો છે જેનું નામ છે હેલી નેશનલ પાર્ક તેને જીમ કોર્બેટ નેશનલ પાર્ક પણ કહેવામાં આવે છે કે જેની સ્થાપના થઈ હતી ઓગણીસો ને છત્રીસમાં આ ખાસ યાદ રાખજો સૌથી ભારત દેશનો સૌથી જૂનો નેશનલ પાર્ક કયો તો જેનું નામ છે જીમ કોર્બેટ નેશનલ પાર્ક કે જે ઉત્તરાખંડમાં આવેલો છે અને તેનું સ્થાપના ઓગણીસો ને છત્રીસમાં થઈ હતી આ ઉપરાંત તેની હેલી નેશનલ પાર્ક પણ કહેવામાં આવે છે પછી તો કે ઉત્તરાખંડમાં હજારી બાગ નેશનલ પાર્ક પણ આવેલો છે બરાબર તો એ પણ આપણે યાદ રાખશું તો મિત્રો આટલું કંઈક ઇન્ફોર્મેશન મળે છે આ ક્વેશ્ચન પરથી નેક્સ્ટ સવાલ જોઈએ આપણે સવાલ નંબર પાંચ પાંચમો સવાલ છે કે તાજેતરમાં કોણે હબલ ટેલિસ્કોપ નામની ત્રીસમી વર્ષગાંઠ મનાવી તો હબલ ટેલિસ્કોપની વાત આવે એટલે મિત્રો યાદ રાખવાનું નાસાએ હાલમાં જ હબલ ટેલિસ્કોપની કંઈક ત્રીસમી વર્ષગાંઠ મનાવી છે અને આ વર્ષગાંઠ જે છે એ નાસા દ્વારા મનાવાય છે તો તમે મેપમાં જોઈ શકો છો જે ફોટો છે એ હબલ ટેલિસ્કોપનો છે અને તેની વર્ષગાંઠ આ વખતે ત્રીસમી વર્ષગાંઠ હતી કે જે હાલમાં જ નાસા દ્વારા ઉજવવામાં આવી છે હવે મિત્રો નાસા દ્વારા ઉજવવામાં આવી છે તો આપણે નાસા વિશે થોડું જોઈએ કે નાસાનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ એરોનોટિક્સ સ્પેસ એડમિનિસ્ટ્રેશન નેશનલ એરોનોટિક્સ સ્પેસ એડમિનિસ્ટ્રેશન અને તેનું હેડક્વાર્ટર આવેલું છે કેલિફોર્નિયા એટલે કે યુનાઇટેડ સ્ટેટ માફ કરજો હેડક્વાર્ટર આવેલું છે વોશિંગ્ટન ડીસી યુનાઇટેડ સ્ટેટ્સમાં વોશિંગ્ટન ડીસીમાં તેનું હેડક્વાર્ટર આવેલું છે અને તેની સ્થાપના થઈ હતી ઓગણીસો ને અઠ્ઠાવનમાં હવે મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ નાસાની તો એક આપણે યાદ આવી જવું જોઈએ માઇન્ડમાં ક્લિક થઈ જવું જોઈએ કે નાસાએ તાજેતરમાં જ એક કેસી નામનો એક ઉપગ્રહ એને શોધ્યો હતો કે જેનું નામ હતું કે સિક્સટીન ફોર્ટી નાઇન સી કે સિક્સટીન ફોર્ટી નાઇન સી કે જે પૃથ્વી જેવો જ દેખાય છે પૃથ્વી જેવો જ આ પ્લેનેટ છે તેની શોધ હાલમાં જ નાસા દ્વારા કરવામાં આવી હતી અને આ ઉપગ્રહ એવો છે કે જે સૂર્યની આસપાસ જેટલા ગ્રહો પરિભ્રમણ કરે છે તે સૂર્ય સિવાય બીજા અન્ય ગ્રહ અ તારાની આસપાસે પરિભ્રમણ કરતો હતો તેવો ગ્રહની હાલમાં જ શોધ નાસા દ્વારા કરવામાં આવી છે બરાબર તો આપણ આપણે યાદ રાખશું નેક્સ્ટ સવાલ આપણે જોઈએ સવાલ નંબર છઠ્ઠો કે તાજેતરમાં કયા રાજ્યે આપતો મિત્ર નામની મોબાઈલ એપ લોન્ચ કરી છે તો મિત્રો જવાબ આવશે કે તાજેતરમાં જે કર્ણાટક રાજ્ય દ્વારા આપતો મિત્ર નામની એક મોબાઈલ એપ મોબાઈલ એપ્સ જે છે તે લોન્ચ કરવામાં આવી છે હવે આ મોબાઈલ એપ્સ શું કામ કરશે તો કે તે કોરોનાની રિલેટેડ જે કોરોના ચિકિત્સામાં એ હેલ્પ કરશે આ મોબાઈલ એપ અને તેનું નામ છે આપ્ત મિત્ર અને તે હાલમાં જ કર્ણાટક સરકાર દ્વારા એને લોન્ચ કરવામાં આવી છે તો કર્ણાટક દ્વારા લોન્ચ કરવામાં આવી છે તો તમે મેપમાં જોઈ શકો છો કર્ણાટક જે દેશના કેરળ છે તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગણા ગોવા અને મહારાષ્ટ્ર એમ કંઈક છ જેવા રાજ્યો છે કે જેની સાથે તે બોર્ડર ધરાવે છે અને કર્ણાટકનું કેપિટલ છે બેંગલુરુ અથવા તો બેંગ્લોર પણ એને કહેવામાં આવે છે પછી હાલના કર્ણાટકના ચીફ મિનિસ્ટર છે બી એસ અને ગવર્નર છે વજુભાઈ વાળા બરાબર તો આટલી આપણે કર્ણાટક વિશે માહિતી જોઈ હવે વાત કરીએ કર્ણાટકના બેંગ્લુરની કે બેંગ્લુર કે જેને ભારતનું સિલિકોન વેલી કહેવાય હવે આ સિલિકોન વેલી બેંગ્લોર કે જેની અંદર ઈસરોનું હેડક્વાર્ટર છે વિપ્રો છે ઇન્ફોસિસ આવા ઘણી બધી મોટી મોટી કંપનીઓના આપણે કહીએ તો કે હેડક્વાર્ટર કર્ણાટકના કેપિટલ બેંગ્લુરમાં આવેલા છે અને જેને સિલિકોન વેલી તરીકે ઓળખવામાં આવે છે તો આટલી ઇન્ફોર્મેશન આ ક્વેશ્ચનમાંથી મળે મિત્રો નેક્સ્ટ સવાલ જોઈએ આપણે સવાલ નંબર સાતમો સવાલ સાતમો સવાલ છે કે તાજેતરમાં કયા રાજ્ય સરકારે કોરોના વાયરસ પોર્ટલ દ્રષ્ટિ લોન્ચ કરવામાં આવ્યું છે તો કોરોના વાયરસ પોર્ટલ છે જેનું નામ છે દ્રષ્ટિ તે હાલમાં જ ઉત્તરાખંડ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે હવે આ દ્રષ્ટિ જે છે એ કોરોનાની સાચી સચોટ જે ઇન્ફોર્મેશન હશે તે શો કરશે આ દસટી પોર્ટલ દ્વારા તેને લોન્ચ કરવામાં આવ્યું છે તે જે કોરોના વાયરસને કારણે જેટલા મૃત્યુઆંક થાય છે કેટલા કેસીસ આવ્યા છે પોઝિટિવ બરાબર એ બધી જ કોરોનાને રિલેટેડ ઇન્ફોર્મેશન હશે જે સાચી હશે તેને જ તે સચોટ બતાવશે બરાબર તેના માટેની એક પોર્ટલ છે જેનું નામ છે દ્રષ્ટિ અને તે હાલમાં જ ઉત્તરાખંડ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તો ઉત્તરાખંડ વિશે તો મિત્રો આપણે હમણાં જ જોઈ ગયા કે જેનું કેપિટલ દેહરાદૂન છે બધું બરાબર આ ઉપરાંત ઉત્તરાખંડનો હજુ એક ઘણી વખત એક્ઝામ પૂછાય છે હું તમને એમાં પ્લસ કરી દેજો ફૂલોની ઘાટી કે જે ક્યાં આવેલું છે તો કે ઉત્તરાખંડમાં આવેલું છે ફૂલોની ઘાટી બરાબર તો આટલું બધું આપણે યાદ રાખશું ઉત્તરાખંડ વિશે નેક્સ્ટ સવાલ જોઈએ સવાલ નંબર આઠમો સવાલ કે તાજેતરમાં સાર્કના સ્વાસ્થ્ય મંત્રીઓના સંમેલનની યજમાની ક્યાં દેશે કરી તો મિત્રો સાર્કની વાત છે એટલે કે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોર્પોરેશન કે જેના હાલમાં જ કંઈક સ્વાસ્થ્ય મંત્રીઓનું એક સંમેલન થયું અને તેની યજમાની પાકિસ્તાન દ્વારા કરવામાં આવી છે બરાબર તો તો પાકિસ્તાન દ્વારા કરવામાં છે આપણે વિશે જોઈએ સ્થાપના થઈ હતી ઓગણીસો પંચ્યાસી માં અને તેનું હેડ ક્વાર્ટર આવેલું છે કાઠમંડુ અને કાઠમંડુ કોની રાજધાની છે મને કમેન્ટ કરીને બતાવો બરાબર અને આઠ મેમ્બર આવેલા છે અને આઠે આઠ મેમ્બર કયા ગયા છે તો એની આપણે થોડી ચર્ચા કરી લઈએ તો ભારત એક પેલા મેમ્બર છે અને એની લેફ્ટ સાઈડ જોઈએ તો પાકિસ્તાન અફઘાનિસ્તાન અને નીચે એસોસિએશન કહેવામાં આવે છે અને તેનું હેડક્વાર્ટર આવેલું છે કાઠમંડુમાં બરાબર અને હાલમાં જ તેના દ્વારા એક સ્વાસ્થ્ય મંત્રીઓની થયું અને જેની યજમાની પાકિસ્તાને કરી છે હવે પાકિસ્તાને કરી મિત્રો આપણે પાકિસ્તાન વિશે ઇન્ફોર્મેશન જોઈએ કે આ મેપ જે છે એ પાકિસ્તાનનો મેપ છે કે જેનું કેપિટલ છે ઇસ્લામાબાદ અને તેની કરન્સી છે પાકિસ્તાની રૂપી તેના પ્રેસિડેન્ટ છે આરીફ અલવી અને તેના પ્રાઇમ મિનિસ્ટર છે ક્રિકેટર ઇમરાન ખાન બરાબર આટલી ઇન્ફોર્મેશન આપણે યાદ રાખશું પછી મિત્રો ભારત અને પાકિસ્તાનને અલગ કરતી બોર્ડરનું નામ ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે કે જેનું નામ છે રેડ ક્લિફ તો આપણે એ પણ યાદ રાખશું બરાબર નેક્સ્ટ સવાલ જોઈએ સવાલ નંબર નવમો કે તાજેતરમાં કયા રાજ્યે સંપર્ક બેઠક નામની એક મોબાઈલ એપ્સ લોન્ચ કરી છે તો સંપર્ક બેઠક નામની એક મોબાઈલ એપ હાલમાં જ હરિયાણા રાજ્ય સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે સંપર્ક બેઠક હવે સંપર્ક બેઠક જે એપ્લિકેશન છે તે શેના માટે છે તે શું હેલ્પ કરશે તો કે તેમાં કંઈક વિડીયોના લેક્ચરો આવેલા છે અને ઓડિયો છે ઘણું બધું છે કે જે સ્ટડી પર્પઝ માટેની આ એક સંપર્ક બેઠક એપ્લિકેશન છે વિદ્યાર્થીઓ માટે અને તે હાલમાં હરિયાણા સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે હરિયાણા દ્વારા કરવામાં આવી છે તો આપણે એના વિશે જોઈએ મેપમાં તમે હરિયાણા જોઈ શકો છો અને હરિયાણાનું કેપિટલ છે ચંદીગ્રહ હવે ચંડીગઢ જે છે એ હાલ હરિયાણાનું તેમજ પંજાબનું પણ કેપિટલ છે તો એ આ ખાસ યાદ રાખજો પછી આપણે વાત કરીએ હરિયાણાના ચીફ મિનિસ્ટરની તો કે મનોહર લાલ ખટ્ટર એ હાલ હરિયાણાના ચીફ મિનિસ્ટર છે પછી સત્યદેવ નારાયણ આર્યા એ ગવર્નર છે હરિયાણાના અને બોર્ડરની આપણે વાત કરીએ તો કે પંજાબ સાથે ધરાવે છે ઉત્તરાખંડ સાથે ધરાવે છે દિલ્હી છે પછી તો કે ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ આટલા રાજ્યો સાથે તે બોર્ડર ધરાવે છે તો મિત્રો આ કંઈક આપણું નવમો ક્વેશ્ચન હતો તેના વિશે ઇન્ફોર્મેશન જોઈએ ઉપગ્રહો સ્પેસેક્સ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે તો સ્પેસેક્ષ દ્વારા આ સિક્સટી સ્ટારલિંક ઉપગ્રહ જે છે તે લોન્ચ કરવામાં આવ્યો છે તો એના વિશે આપણે થોડું જોઈએ તો કે એક નાસાનો જે એક પ્રોજેક્ટ છે સ્પેસેક્સ દ્વારા એ પ્રોજેક્ટ અંતર્ગત ઉપગ્રહોની ચેન બનાવવાની કે જેને કારણે આ પૃથ્વીની ચારે બાજુ બધી જ જગ્યાએ નેટ મળી રહે બરાબર તો એ પ્રોજેક્ટ અંતર્ગત કંઈક સિક્સટી સ્ટાર ઉપગ્રહો જે છે તે હાલમાં જ સ્પેસેક્સ દ્વારા લોન્ચ કરવામાં આવે છે હવે સ્પેસેક્સે લોન્ચ કર્યા છે તો આપણે સ્પેસેક્સ વિશે થોડી માહિતી જોઈએ તો કે સ્પેસેક્સ જે છે કે જેના જીઓ છે એલોન મસ્ક એલોન મસ્કની કંપની છે આ સ્પેસેક્સ અને તેના દ્વારા જ આ કામ કરવામાં આવ્યું છે અને તે મોટા ભાગનું કામ નાસાનું આ સ્પેસેક્સ દ્વારા જ કરવામાં આવે છે બરાબર હવે બીજી વાત કરીએ તો કે જે એલોન મસ્ક છે એની બીજી પણ કંપની છે ટેસ્લા જે ઇલેક્ટ્રિક કાર બનાવે છે બરાબર તો આ બંનેના સીઓ જે છે તે એલોન મસ્ક છે અને તેના દ્વારા જ આ સિક્સટી સ્ટાર્લિંગ ઉપગ્રહ જે છે તે તાજેતરમાં લોન્ચ કરવામાં આવે છે તો મિત્રો આ કંઈક આપણે આજના દસના દસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈએ આજના કરંટ અફેરના હવે આપણે જોઈએ કાલના કરંટ અફેરનો સવાલ તો ઘણા મિત્રોએ આન્સર આપ્યો છે અને સૌ કોઈને ખ્યાલ છે કે તાજેતરમાં જ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશભાઈ અંબાણી બની ગયા છે મિત્રો હાલમાં જે જીઓ અને ફેસબુકની જે પાર્ટનરશીપ થઈ અને તે દરમિયાન ભારત એશિયાના એશિયાભરના જે સૌથી વધુ ધનિક વ્યક્તિ કહેવાય તો તે મુકેશ અંબાણી બની ગયા છે બરાબર નેક્સ્ટ સવાલ જોઈએ આજનો કરંટ અફેરનો સવાલ બધાએ કમેન્ટ કરવાની છે કે તાજેતરમાં રેપિડ સ્કેનિંગ માટે કયા રાજ્યમાં તિરંગા નામનું વાહન શરૂ કરવામાં આવ્યું છે તો તાજેતરમાં જ એક રેપિડ સ્કેનિંગ માટેનું એક તિરંગા નામનું વાહન શરૂ કરવામાં આવ્યું છે આપણે ગઈકાલના કરંટ માં આ ક્વેશ્ચન જોઈ ગયા છીએ ઓપ્શન છે ગુજરાત હરિયાણા રાજસ્થાન કે કેરળ તમારે જવાબ આપવાનો રહેશે કે કયા રાજ્યમાં આ વાહન શરૂ કરવામાં આવ્યું છે તો મિત્રો આ કંઈક આપણું આજનું કરંટ અફર હતું જો તમને પસંદ પડ્યું હોય તમારા માટે થોડુંક પણ હેલ્પફુલ થયું હોય તો પ્લીઝ લાઇક કરો વધુને વધુ શેર કરો તેમજ વિડીયોને સબ વધુને વધુ લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કર દો તો મળીએ નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જોતા રહો એ જે પાઠશાળા યુટ્યુબ ચેનલ બાય બાય